તો નર્મદાની જેમ મહીસાગર નદીના કાંઠા વિસ્તારો પણ પૂરથી ખાસા પ્રભાવિત થયા છે કડાણા ડેમમાંથી છોડાયેલા પાણીએ અનેક વિસ્તારમાં તબાહી વેરી છે નદી કાંઠાના ગામડાઓમાં આવેલા ખેતરમાં પાણી ફરી વળતા ઊભા પાકને મોટું નુકસાન પહોંચ્યું ફાજલપુર ગામમાં કપાસ મગફળી અને તમાકુના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે ફાજલપુરના તમામ ખેતરમાં ઘરોમાં પાણી ફરી વળ્યા હતા ત્યારે હવે ફાઝલપુરના ખેડૂતોની માંગ છે કે સરકાર તેઓને સમયસર અને યોગ્ય સહાય ચૂકવી આપે અડાણા ડેમમાંથી છોડવામાં આવેલ પાણીને કારણે મહીસાગર નદી કાંઠાના ગામોના ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા અને વ્યાપક નુકસાન પહોંચ્યું છે આ વિસ્તારની અંદર મુખ્યત્વે કપાસ મગફળી અને તમાકુનો પાક થતો હોય છે પરંતુ લગભગ પહેલા માળ કે બીજા માળનું મકાન હોય એટલી ઊંચાઈ સુધી પાણી ઘૂસી જવાને કારણે વ્યાપક નુકસાન પહોંચ્યું છે અને અત્યારે અમે આવા જ ફાજલપુર ગામના કપાસના ખેતરોમાં છે કે જ્યાં જે ખેડૂતો છે તે પોતાના પાકની શું અવસ્થા છે તે જોવા માટે છે અને મોટા ભાગના જે પાક છે તે નિષ્ફળ ગયા છે અહીંના જે સ્થાનિક લોકો છે ખેડૂતો છે તેઓની સાથે વાત કરીશું કે કયા પ્રકારની સ્થિતિ સર્જાય છે કયા કયા મુખત્વે પાકને નુકસાન પહોંચ્યું છે અને જે બે ત્રણ દિવસ પહેલાં શું સ્થિતિ હતી અહીં કેટલું પાણી ભરાયું અહીંયા એક મીટર ઉપર પાણી જતું રહેલું હતું અને અમારા પાકને અહીંયા પાકમાં કપાસ મગફળી તંબાકુ વગેરે અન્ય ભેંસો ને ચારો એ બધું પાણીમાં ડૂબી ગયેલું અત્યારે મુખ્યત્વે અમારે કપાસમાં નુકસાન તો બહુ જ છે કપાસમાં કયા પ્રકારનું નુકસાન પહોંચ્યું છે કપાસમાં કેવું કે ઉપર બધું જ આ પાણી ફરી વળ્યું છે પાણી ફરી વળ્યું એના ઝીંડવા બીંડવા બધું જ એ નીચે આવી ગયું બધું જ એટલે લગભગ આ પાક નિષ્ફળ જ ગતો રહ્યો મતલબ હવે કોઈ એનો કોઈ સ્કોપ જ નથી બીજો એવું અને એનામાં હવે કોઈ સારી રીતે એ કરે ને તો બી કોઈ ફરી એનો રીકેપ થાય એવું છે નહીં પછી તો ઊભો પાક એવું નથી લાગતું આ ઊભો પાક છે પણ આનું પણ બધું જ માટીને એવું આવી ગયું છે ને એટલે કોઈ એનો કોઈ સ્કોપ જ નથી કે ફરી હવા સારો થાય જેવો પ્રકાશ આવશે સૂર્યપ્રકાશ એવો બળી જવાનો બધો જ એવું છે અંદાજે કેટલા ખેડૂતોને કેટલો પાક હોઈ શકે છે અંદર તો છેલ્લા છેલ્લા મારો પચીસ ત્રીસ જેના પાક આવો કપાસનો જ છે મારે તમાકુ છે એ બધા નુકસાન જ છે મારે હવે નુકસાન વરસાદ પડ્યો એટલે પાણી આવ્યું એટલે બધું માથે પડવાનું છે મારે આજે પાક ની ઉપર કેટલું પાણી પહોંચ્યું પાક ની પાણી ઉપર લગભગ 10 થી ફૂટ 10 20 ફૂટ 25 જેવું પાણી ઊંચું હતું અને આ જે કપાસ ના પાક ના ખેતર અત્યારે આપણે ઊભા છે બીજા પાક માં શું સ્થિતિ છે બીજા કયા કયા પાક બગડ્યા છે તમાકુ છે ભેંસો નું ઘાસ ખાવાનું ચારા નું બગડ્યું છે સુંઢી નું ઓટલું ચેર બગડ્યું છે તો ઘણા બધા પાકો બધા બગડેલા છે અમારા હવે શું આપની અપેક્ષા છે તંત્ર થી શું વર્તર ની ડિમાન્ડ છે આપની આપણે તો સરકાર જોડે થોડી સહાય માંગીએ છીએ ખેડૂતો ખેડૂતો બરબાદ થઈ ગયા છે તાન અત્યારે ખેડૂતોની હાલત એટલી બધી બુરી થઈ ગઈ છે કે કોઈ ખેડૂતોને રો પાણી આંખોમાં આવી જાય એવી એવી હાલત છે તાર એટલે ખેડૂત સરકાર પાસે એટલી સહાય માગે છે કે બે હાથે જેટલી બને એટલી સહાય કરી શકે અમને માટે ખેડૂતો માટે જે બને અમે ખેડૂતો અમે એવું માગીએ છીએ કે પૂરી અમે નહીં માગતા પણ અમારી માટે જે દવા છે ખાતર છે અમે નાખીએ અત્યારે બધા ખાતર મોંઘા થઈ ગયા દવા મોંઘી થઈ ગઈ અત્યારે અમારા ઓછામાં ઓછા પચાસ પચાસ હજાર રૂપિયા જેવો તો ખર્ચો જ છે ખર્ચો છે અમારા તો અમે સરકાર જોડે એટલી માગણી કરીએ છીએ કે અમારી જે જે બી હાથે કોશિશ ખાય એ કરી શકે અમારી માટે અમે એ જ સહાય માગીએ છીએ સરકાર પાસે સર્વે માટે કોઈ તંત્રની ટીમ આવી ખરી હા સર્વે માટે આવ્યા છે શું કરે છે એ લોકો સર્વે ચાલુ જ છે અત્યારે એ લોકો એવું કહેવા માંગે છે કે ઘાસચારણો અમુક ના મળે એનું કહે કે આપણા ઘાસચારણો આપણા ઘાસચારો તો પશુ માટે જ હોય તો પશુ માટે અમુક કે છે કે પશુ માટે નથી આપણે અહીંયા ઘર એમ હા અને આપણે કપાસનું વાવેતર કેવી રીતે પહેલાંથી કે આપણે આ નકલો પહેલાંથી નહીં તો આ સાઠ વર્ષમાં પહેલી વખત આ બધા કપાસ થયેલા છે પહેલાથી પહેલાં કપાસનું વાવેતર નહોતા કરતા પહેલાં સિત્તેર વર્ષ પહેલાં કપાસનું વાવેતર કરતા હતા પહેલાં આપણા બાપદાદાઓ આ કપાસનું વાવેતર આપણે જાણ્યું કે ભાઈ સરકાર આપણને સારા ભાવ ટેકાણા આપે છે તો ફેરથી આપણે કપાસનું વાવેતર એક વર્ષ પછી ચાલુ કર્યું ગયા વર્ષે કર્યા તો આપણને સારી બે ફીટ રહે આપણે કપાસનું વાવેતર કર્યું તો હવે આપણે સરકારને આપણે તો સાત બાર મેં આપણે લખેલું હતું કે ભાઈ તમાકુને એવા પાક તો આપણે કપાસનું વાવેતર કર્યું છે કપાસમાં સારું ભાવ મળશે તેવી આશા સાથે આ વિસ્તારના જે ખેડૂતો છે તેઓએ કપાસના પાકનું વાવેતર કર્યું પરંતુ જે રીતે નર્મદા નદીના કાંઠાના જે વિસ્તારો હતા જે ત્રણ તાલુકામાં નુકસાન પહોંચ્યું હતું તો આ તરફ જે મહીસાગર નદીમાંથી પાણી છોડવામાં આવ્યું તેને કારણે આ વિસ્તારના જે રહીશો છે અથવા તો ખેડૂતો છે તે પાયમાલ થયા છે તંત્ર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરાઈ છે પરંતુ જે ધારાધોરણ જોગવાઈઓ છે તેને કારણે ચોક્કસ સહાય મળશે કે કેમ તેની ચિંતા ખેડૂતોમાં ફેલાય છે કારણ કે ઘણી બધી એવી બાબતો છે કે તમામ જે નુકસાનની અંદર તંત્ર વળતર નહીં આપે તેવી એક ચિંતા ખેડૂતોમાં ફેલાય છે જોવાનું હવે એ છે કે તંત્ર પોતાનો સર્વે ક્યારે પૂર્ણ કરે છે અને કયા પ્રકારની ખેડૂતોને સહાય કરે છે કેમેરામેન મનીષ ઠાકર સાથે યુનુસ ગાઝી ટીવી નાઇન ફાજલપુર વડોદરા